अमदावादी पिज्जा खाता पहला चेत जो अमदावाद में पिज्जा में एक बे नहीं दस थी पंदर बंदा निकल्या। पिज्जा नो चटाको तमारा पेट ने आपी शके छे झटको, केम के अमदावाद में बोपल बाद एलिस ब्रिज पासे पिज्जा नी दुकान में पिज्जा माथी मळ्या वंदा। શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાફિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે એક બે નહીં પણ 10-15 વંદા નીકળતા ખળભળાટ મચી ગયો। થયું એવું કે લાફિનોઝની એલિસ બ્રિજ બ્રાન્ચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું લાફિનોઝનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10-15 નાની જીવતી વંદીઓ નીકળી। એટલું જ નહીં, પિઝામાં બગડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા। આ જોયા બાદ બ્રાન્ચના મેનેજરે કહ્યું કે આના બદલામાં બીજો પિઝા બનાવી આપીએ, પરંતુ આ દ્રશ્ય જોઈને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી। આ અંગેની કોર્પોરેશને જાણ થતા પિઝા હાઉસ સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ અહીં સવાલ એ છે કે અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જીવ પર મંડરાયો છે ખતરો। અમદાવાદની પ્રખ્યાત એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના જીવ પર ખતરો ઉભો થયો છે। કોલેજની કેન્ટીનમાં યુવાનોને જીવાતવાળું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું। કેન્ટીનમાં અપાતા ભોજનમાં જીવાતોના ઢગલા જોવા મળ્યા। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલતી કેન્ટીનમાં તપાસ કરતા મગ ચણા સહિતના અનાજમાં જીવાત જોવા મળી। આ અંગે એએમસીને ફરિયાદ કરતા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એએમસીએ કાર્યવાહી કરી અને એએમસીની ટીમે કોલેજને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। આ બાજુ રાજકોટના રોયલ મેળામાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ખુલ્યું છે। આરોગ્ય વિભાગે 14 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કર્યો। ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી સેમ્પલ લેવાયા। 20 જેટલા વેપારીઓને લાયસન્સની નોટિસ પણ અપાઈ। સાબરકાંઠામાં વડાલી નજીક કારમાં આગ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી, કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સુરતનો દરિયો ડ્રગ્સનો ઝરિયો બન્યો છે। સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો છે મોટો ખુલાસો। સુરતમાં ડ્રગ અને ચરસનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે ડ્રગ્સ જેવા નશાથી યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે। સુરત શહેરમાંથી ચરસનો વેપલો કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। 3 આરોપી પૈકી 2 આરોપીઓને થોડા સમય પહેલા જ સુવાલીના દરિયાકાંઠા વિસ્તાર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા। આ ચરસ પોલીસને સોંપવાના બદલે તેને વેચવાથી તેમને સારા એવા પૈસા મળશે તેવું વિચારીને તેમણે પોતાના ઘરની પાછળ આ પેકેટો દાટી દીધા। બાદમાં રાંદેરમાં રહેતા એક યુવાનને 4 કિલો પૈકી 2 કિલો ચરસ વેચ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8 કરોડના કિંમતનો 4 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો। તપાસમાં સામે આવ્યું કે હજીરા ગામમાં રહેતા પિંકેશ અને અભિષેક નામના બંને યુવાનોએ તેને આ ચરસનો જથ્થો વેચ્યો હતો। આ ચરસનો જથ્થો સુવાલીના દરિયાઈ તટ વિસ્તાર પાસેથી મળ્યો હોવાની કબૂલાત કરી હતી। દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે તેમને ચરસના પેકેટ મળ્યા હતા। આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસના જથ્થાની કિંમત 4 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં રખડતા ઢોર મામલે ઘર્ષણ થયું, માલધારીનું મોત થતા વકર્યો વિવાદ। અમદાવાદમાં એએમસીની ઢોર પકડ પાર્ટી અને ઢોર માલિકો વચ્ચે ઘર્ષણ થયું। વાડજ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ એક વૃદ્ધ ઢોર માલિકનું મોત થતા વિવાદ વકર્યો। મૃતકના સગા સંબંધીઓ અને આસપાસના લોકોનો આરોપ છે કે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ માર માર્યો અને જેના કારણે જ મૃત્યુ થયું। ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈને લોકો ઉસ્માનપુરા એએમસી ઓફિસ પહોંચ્યા, હોબાળો મચાવ્યો। મહિલાઓએ આખી ઓફિસ માથે લીધી। જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। સીએનસીડી વિભાગના કર્મીના કારણે મોત થયાનો રડતી આંખે આક્ષેપ કર્યો। વૃદ્ધના મોતથી માલધારી સમાજમાં આક્રોશ છે। માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે। બીજી તરફ એએમસીએ દાવો કર્યો છે કે મૃતકને હૃદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો। વડોદરા હોસ્પિટલે ન જાળવ્યો મોતનો મલાજો, હોસ્પિટલની બેદરકારીના કારણે મૃતદેહો બદલાઈ ગયા। વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। અંતિમ વિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો। બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માંગ કરી। તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને જ આપી દીધો।
અને મૃતદેહની અંતિમવિધિ પણ થઈ ગઈ। આ વાતની જાણ થતાં શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃતક 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાના પરિવારમાં આક્રોશ છવાયો છે। સમગ્ર ઘટના બાદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે ખુલાસો કર્યો છે કે એક મૃતદેહના બદલે બીજો મૃતદેહ સોંપાઈ ગયો છે, જે ગંભીર બાબત છે। સયાજી હોસ્પિટલે 3 સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી થઈ કેવી રીતે। ખેડામાં ટ્રેનમાં બેસવા એક મહિલાએ આખી ટ્રેનને લીધી બાંધવા। ખેડામાં એક મહિલાએ આખી ટ્રેનને જ બાંધમાં નહીં લીધી। ટ્રેનમાં બેસેલા હજારો લોકોના જીવને ખતરામાં નાખ્યા, કેમ કે ખેડાના મહેમદાબાદ નજીક એક ટ્રેન પસાર થઈ રહી હતી જેમાં એક અસ્થિર મગજની મહિલા સવાર હતી, જેણે અચાનક જ ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો। ટ્રેનની ચેઇન ખેંચતા જ ટ્રેન ચાલકે ટ્રેનને રોકી દીધી। ટ્રેન રોકાયા બાદ અસ્થિર મગજની મહિલા ટ્રેનની બહાર નીકળી ગઈ અને ટ્રેનની નીચે જઈને બેસી ગઈ। અસ્થિર મગજની મહિલાએ ટ્રેનને રોકાવી હતી અને એટલું જ નહીં, અસ્થિર મગજની મહિલાએ ટ્રેનની નીચે ઘૂસીને નાટક પણ કર્યા હતા, જેથી હોબાળો મચ્યો હતો। લોકો અને પોલીસે મહિલાને માંડ માંડ સમજાવી અને ટ્રેનમાં બેસાડી, બાદમાં ટ્રેન આગળ વધી ત્યાં સુધી મુસાફરો પણ અટવાયા। રાજ્યના રોડ પર નીકળતા પહેલા સાવધાન, માર્ગો પર ફરી રહ્યા છે યમદૂત અને ચાર પગ વાળાઓએ મચાવ્યો છે આતંક। સુરતનું બારડોલી પંથક દીપડાનો ગઢ બની ગયું છે। અહીં દીપડાએ એવો આતંક મચાવ્યો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે। દીપડાની દહેશતથી ખેતરો ખાલી થઈ ગયા। બામણી ગામમાં માહિયાવંશી મહોલ્લામાં દીપડાએ હવે બે શ્વાનનો શિકાર કર્યો। આ બાજુ અકોટી ગામમાં કોધાર વિસ્તારમાં બાંધેલા વાછરડાને પણ નિશાન બનાવ્યો, જેથી ગામોમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં ભારે દહેશત છે। બારડોલીમાં દીપડાની સાથે સાથે રખડતા પશુઓએ પણ શોર મચાવ્યો છે। રોડ પર પશુઓનો આતંક એટલો વધ્યો છે કે લોકો પશુઓને જોઈને રસ્તો બદલી નાખે છે, કેમ કે રખડતા ઢોરના હુમલામાં ઘાયલ વૃદ્ધાનું સારવારમાં મોત થયું। વૃદ્ધા ગુલાબબેન મંગુભાઈ રાઠોડનું મોત થતાં સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ છે। આ તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્માં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરી જતા 4 લોકો પર શ્વાને હુમલો કર્યો, બાળક સહિત 4 લોકોને શ્વાને બચકા ભરતા દહેશત ફેલાઈ। પૂરના પાણી ખેડૂતો માટે વેરી બન્યા, ભરૂચ અને પાટણના ખેડૂતોએ પાકની કરી હોળી। નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક ગામોમાં તારાજી સર્જી છે। નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ઝઘડિયાના નાના સાંજા ગામમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઝઘડિયાના નાના સાંજા ગામમાં એક ખેડૂતે 2000 સ્ક્વેર મીટર જમીનમાં પોતાનું નેટ હાઉસ બનાવ્યું હતું, જેમાં રીંગણ, બ્રોકોલી, કોબીજ, ફ્લાવર સહિતના 4-5 લાખ પ્લાન્ટ હતા। જોકે પૂરની સ્થિતિ સર્જાતા નેટ હાઉસમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે નેટ હાઉસમાં પહેલા રોપ સહિત તમામ સામગ્રી તણાઈને બીજા ગામમાં પહોંચી ગઈ હતી। આ એક જ ખેડૂતને 31 લાખ જેટલું નુકસાન થયું છે। આ બાજુ પાટણના હારીજમાં ખેડૂતોએ પાકની હોળી કરી, કઠોળના પાકની હોળી કરી નોંધાવ્યો વિરોધ। ભારે વરસાદથી પાક નિષ્ફળ જતા ખેડૂતો નિરાશ થયા છે। પાણી ભરાઈ જતા કઠોળનો પાક નિષ્ફળ થયો, ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સહાયની માંગ કરી છે। રેવાના પાણીએ નર્મદા પંથકના લોકોને રડાવ્યા છે અને ત્યારે પૂરથી પાયમાલ થયેલા લોકોની વાહરે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન। નર્મદા વડોદરા પંથકમાં ભારે પૂરના કારણે તબાહી મચી હતી, ગામના ગામ તણાઈ ગયા, લોકો ઘર વિહોણા થઈ ગયા, લોકોનો સામાન સહિત સર્વસ્વ તણાઈ ગયું, પાયમાલ થયેલા લોકો ઘર બાર વગરના થઈ ગયા। ત્યારે પૂરથી નુકસાન પામેલા ગામોની વાહરે આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન। ડભોઈ, ચાંદોદ, કરનાળી તથા નંદેરિયા જેવા વિસ્તારોમાં મદદ પહોંચાડી। ચાંદોદ નગરમાં 440 પરિવાર, કરનાળીમાં 200 પરિવાર, નંદેરિયાના 80 પરિવાર મળી અને કુલ 720 પરિવારોની મદદ કરી। અસરગ્રસ્ત વિસ્તારોમાં 720 થી વધુ પરિવારને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર, એમએલએ, મામલતદાર સહિતના મહાનુભાવોએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કર્યું, જેમાં 20 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 5 કિલો તુવેર દાળ, ચા ખાંડ સહિતની ચીજવસ્તુઓ હતી। પૂર વચ્ચે મદદ કરવા બદલ ગ્રામજનોએ રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો। પંચમહાલમાં ઉલટી ગંગા વહી, પોલીસે જ કોર્પોરેશનની કાઢી આબરૂ, જે કામ કોર્પોરેશને કરવાનું હોય તે કામ પોલીસ કરે છે।
ભારે વરસાદના કારણે ગોધરાના રોડ બિસ્માર થઈ ગયા છે. રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે રોડ શોધવા માટે બિલોરી કાચ લઈને નીકળવું પડે. પંચમહાલના બે કાર રોડના કારણે શહેરીજનો ત્રાહિમામ છે. વારંવાર અકસ્માતથી લોકોના જીવ જોખમમાં મુકાય છે, પરંતુ લોકોની આ સમસ્યા પંચમહાલ નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓને દેખાતી નથી અને લોકોના પૈસે તાગળ ધીના કરતા સત્તાધીશોની જ દાનત નથી કે રોડ સરખા કરે. એટલે જ પંચમહાલ પોલીસે કોર્પોરેશનની આબરૂ કાઢવાનું નક્કી કર્યું હોય તેમ કોર્પોરેશનનું કામ પોલીસે કરી નાખ્યું. જવાબદાર અધિકારીઓએ કામગીરી ન કરતા અંતે ડીઆઈજીએ આ કામને પોતાની સામાજિક જવાબદારી ગણી અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી. ગોધરા લુણાવાડા હાઈવે પર રસ્તા પર થયેલા ખાડા પૂરવાની કામગીરી ડીઆઈજીએ જ આદરી લીધી હતી. પોલીસ હેડક્વાર્ટરના પોલીસ જવાનો પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા વેસ્ટ મટીરીયલ્સ વડે ગાબડા પૂરવા નીકળી પડ્યા. આ દ્રશ્યો જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા, સાથે જ કોર્પોરેશનની આબરૂના પણ લીરે લીરા ઉડ્યા. પોલીસની આ કામગીરી કરતા જોઈ લોકોએ પણ તેમની પ્રશંસા કરી. પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરી તંત્રની આંખ ઉખાડવા માટે હતી. બરવાડામાં કરાયો વેરા વધારાનો વિરોધ, આંદોલનની લોકોએ આપી ચીમકી. બોટાદના બરવાડાની જનતા પર નગરપાલિકાએ બોજો નાખતા રોષ ફાટી નીકળ્યો છે. કોઈ સુવિધા વગર વેરામાં વધારો કરતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. વેરાના વિરોધમાં નાગરિક સમિતિની રચના કરાઈ. સમિતિ દ્વારા બરવાડા કોળી સમાજની વાડી ખાતે બેઠક મળી. નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા પાણી સહિત મિલકત વેરાને લઈને કરાયેલા વેરા વધારાને લઈને કરવામાં આવી હતી ચર્ચા. ચર્ચાના અંતે નાગરિક સમિતિ